भद्रबाहु स्वामी निर्युक्ति में लखे छे, अन्य तीर्थंकरों की साधना निरुपसर्ग हती, अन्य सिम सव्य सिम तीर्थयराणम निरुव सगम तु वन्यम नवरम तु वद्धमानस सोव सगम मुने वम। ऋषभदेव थी पार्श्वनाथ भगवान की साधना जो जाओ, एक ज उपसर्ग पार्श्वनाथ ने देखाय छे, कमठ नो उपसर्ग। और बहु बहु ऋषभदेव भगवान ने 400 दिवस सुधी पानी नहीं मळ्युं, खोराक नहीं मळ्यो, अन्न नहीं मळ्यो, भिक्षा नहीं मळी। आ बे ने माफ करी दियो, बाकी कोई 23 तीर्थंकरों में कोई विशेष कोटिनी साधना करवी पड़े, कोई उपसर्ग आव्यो एने सहन करवो पड़े एवं क्या देखातु नथी, वंचातु नथी, संभळातु नथी। अने महावीरनो एक वर्ष एवं नहीं गयो होय के जेमां नाना मोटा उपसर्ग ना आव्या। प्रत्येक तीर्थंकरना जीवनना त्रण खंड होय छे। नंबर एक समृद्धि खंड, नंबर बे साधना खंड अने नंबर त्रण सिद्धि खंड। संसार मां होय त्यां सुधी समृद्धि खंड कहेवाय। चारित्र जीवन नो स्वीकार करीने कैवल्य ज्ञान प्राप्त नथी करता त्यां सुधी साधना खंड छे। अने ज्यां केवल ज्ञान प्राप्त थाय पछी निर्वाण पामे त्यां सुधी नो जे खंड एने कयो खंड कहेवाय? सिद्धि खंड छे। महावीर नो कयो खंड चढ़िया तो समृद्धि, साधना के सिद्धि? એટલે તમે બધું વાંચીને આવ્યા છો, આટલા કોન્ફિડન્સ થી બોલો છો, રોજ હોમવર્ક કરીને આવો છો કે આવતીકાલે મારા સાહેબ જે બોલવાના છે આજે આપણે એનું હોમવર્ક, અરે આજે ન કરો તો કાંઈ નહીં, આજે જે સાંભળ્યું છે ને એને આજે સાંજે તમારા પરિવારને ભેગા કરીને સંભળાવો ને તોય હું કહું કે અમારો પસીનો છે ને વસૂલ છે। કરો છો વાત? આજે એટલું નક્કી કરો, કોઈનો પણ ફોન આવે તો પહેલા એટલું જ કહેવાનું કે આજે મેં ગોદાવરીમાં ગયા હતા ત્યાં જબરજસ્ત આચારાંગની વાંચના સત્ર ચાલે છે, આજે 9મા અધ્યયનમાં ટૂંકી ટૂંકી વાતો કરજો। કબૂલ? હા કે ના? નહીં, 7 દિવસમાં કર્યું કે કીધું કોઈને? કુછ નહીં, સાંભળીને રવાના થઈ જવાનું। મહાવીરની સાધના સાંભળ્યા પછી જો એક શરીરનો રૂવાડો ના હલે, આ સાધના આપણા માટે શું કામની છે? ફરીથી કહું છું, ઋષભદેવને યાદ કર્યા, મુનિ સુરતને યાદ રાખ્યા, નેમિનાથ અને પાર્શ્વનાથની પાછળ પાગલ થયા, મહાવીર કેમ ભૂલાય છે? નથી અમદાવાદની આજુબાજુમાં કોઈ પ્રાચીન મહાવીરનું તીર્થ છે ખરું? કયું છે? પાનસર, 35 કિલોમીટર છે અબાઉટ। તમે ચાલીને સવારે નીકળો તો સાંજે પહોંચી જાઓ એટલું નજીક પાનસર છે। અહીં બેઠેલાઓને પૂછું છું, મહિનામાં એક વખત પાનસરના મહાવીરને વાંધવા માટે કોણ જાય છે? આ સભામાં કોઈ હોય તો ઉભા થાઓ, જરા ગિરનાર અમાસવાળા ઉભા થાઓ, ઉભા રહી આંગળી ઊંચી કરો, જો થઈ એક તો મળે જ। શંખેશ્વર પૂનમવાળા, પૂનમિયા પરિવાર, હવે જતા હશે ને તોય આંગળી ઊંચી નહીં। પાંત્રીસ કિલોમીટર ઉપર પાનસરના મહાવીર સ્વામી અદભુત પ્રતિમા જી, તમને નહીં માનો, હું ગયો તો ગયા વર્ષે ત્યારે ત્યાંનો પૂજારી સાંજ પડે એના દીકરાને લઈ અને જે ભાવના ભણાવે પાગલ થઈ જાય, છોકરો વગાડે અને બાપ ગાય, ભોજક ભોજક ચાલ્યા ગયા તો પૂજારીએ ભોજક પદ સ્વીકારી લીધું અને રોજ સાંજ પડે। ઓડિયન્સના તેઓ મોહતાજ નથી, અમે ઓડિયન્સના મોહતાજ છીએ। અમારી સભા ભરેલી હોય અમને બોલવાની મજા આવે, આ સભા ઓછી થઈ જાય અમે કહી દે ભાઈ તું વાંચી લે। કોણ ચડે? આપણે ચડીએ કે પૂજારી ચડે? કોણ જોવા આવવાનું છે? તમે આજે ભાવના ભણાવી કે નથી ભણાવી, કોઈ ટ્રસ્ટી કે કોઈ પ્રમુખ તમને જોવા નથી આવવાના, અને છતાંય પૂજારી પોતાની ભક્તિના પાઠ રૂપે સાંજ પડે પોતાના દીકરાને લઈને પહોંચી જાય, એક તબલું વગાડે, ખંજરી વગાડે અને પરમાત્માના ભક્તિના ગીતો ગાય। હું રાત રોકાયો હતો ધર્મશાળા બિલકુલ અડીને બાજુમાં, સાંજે સૂતા સૂતા સાંજે ત્યાં બેઠા હતા, પ્રતિક્રમણ કરતા હોય, એકવાર પ્રતિક્રમણ બંધ કરી અને એની ભાવના સાંભળી, ભાવના પૂરી થઈ પછી આગળ પ્રતિક્રમણ કર્યું। ચલો પાનસર દૂર પડે છે ને, મોટા મહાવીર ક્યાં છે બોલો? એટલું નક્કી સિટીમાં જાઓ ત્યારે મોટા મહાવીરના દર્શન કરવાના આપું વાદા?
सिटी में जाओ तो मोटा महावीर ने वंदन कर्या वगर एक समय में तमे सिटी में रहता था कि बीजे क्या रहता था पोड में रहता था अने हूं जारे 108 जिनालयों ना दर्शन करवा सिटी में चार वर्ष पहला गयो त्यारे मने कीधु के मारा साहेब पर्यूषण में 5 महावीर स्वामी ने वांदवा जता था बराबर छे पर्यूषण में 5-5 महावीर ने वांदवा नो समय मळे अने तमने सिटी में तमारा धंधा माटे काळुपुर जाओ तमने महावीर ना दर्शन करवानो समय नथी तमे परंपराओं भांगी ने भूक्को करी रह्या छो।